विद्यार्थी मित्रों, धोरण सात साइंस वीडियो वन चैप्टर नौ भूमि। हवे आज भूमि एटले जमीन। आज आप जमीन विषे भणवानुं छे। पहला जमीन की अगत्यता शू है, पछी जमीन की रूपरेखा एटले के जमीन कया प्रकार की है, जमीन कई कई जगह थी लईए तो एमां शू मळे, टूंक में जमीन ने लगती बधी ज वस्तु भणवानी छे। बहु सहेलो पाठ है। पहला आप प्रस्तावना में जोईशुं। भूमि एक खूबज अगत्यनो कूदरती स्त्रोत छे। एटले भूमि आपणने कई रीते उपयोगी छे एना विशे वात करीए। तो आपणे जे कई आपणे रहेठाण माटे भूमिनो उपयोग करीए छीए, वनस्पति उगाड़ीए तो भूमिनो उपयोग करीए छीए, पछी आपणा खेती माटे पण भूमिनो उपयोग थाय छे। एटले जमीन भूमि आपणने घणी रीते उपयोगी छे। पहेलो प्रश्न तरीके उपयोगमां लईए जो, भूमिनी अगत्य नीचे मुजब छे। તે વનસ્પતિના મૂળને જકડી રાખે છે અને તેને આધાર આપે છે। એટલે જમીનમાં આપણે વનસ્પતિ ઉગાડી હોય તો એને મૂળને પકડી રાખે છે। બીજું, તે વનસ્પતિને પાણી અને પોષક દ્રવ્યો પૂરા પાડે છે, કારણ કે જમીનમાં વનસ્પતિના મૂળ ખૂપેલા હોય એટલે પાણી અને પોષક દ્રવ્યો જમીનમાંથી વનસ્પતિને મળી શકે છે। તે સજીવોનું આશ્રય સ્થાન છે, એટલે સજીવોને રહેઠાણ પૂરું પાડે છે। જમીન એ સજીવોને રહેઠાણ પૂરું પાડે, આપણું ઘર પણ આપણે જમીન ઉપર જ બનાવીએ છીએ। તેથી ખેતી માટે ખૂબ અગત્ય છે। કારણ શું કે ખેતી આપણને ખોરાક, કપડાં અને રહેઠાણ માટેની જરૂરી ચીજો પૂરી પાડે છે। જો જમીન ઉપર ખેતી ના થતી હોય તો આપણને ખોરાક, કપડાં અને રહેઠાણ મળી શકતું ન હોત। એટલે જમીન આપણને આ રીતે ઘણી બધી રીતે ઉપયોગી હોવાથી જમીન એટલે કે ભૂમિ એ આપણા જીવનનું અભિન્ન અંગ છે। એટલે આપણને ખૂબ જ ઉપયોગી એવું કુદરતનો સ્ત્રોત એ ભૂમિ કહેવાય। હવે ભૂમિ છે એ જીવનથી ભરપૂર છે, એ આપણે પ્રવૃત્તિ 9.1 જોઈએ। એમાં આપણે કેટલાક માટીના નમૂના લઈશું અને એનું ધ્યાનથી અવલોકન કરીશું। શક્ય હોય તો આપણે બહિર્ગો લેન્સ પણ વાપરી શકાય અને દરેક નમૂનાનો આપણે કાળજીપૂર્વક અભ્યાસ કરી અને ચોપડીમાં જે કોષ્ટક આપેલો છે એ કોષ્ટકમાં આપણે સમજવા પ્રયત્ન કરીશું। જુઓ, ભૂમિનો સ્ત્રોત કયો છે એટલે ભૂમિ ક્યાંથી લીધી, વનસ્પતિ, પ્રાણી અને અન્ય બીજા અવલોકન કર્યા। તો જો આપણે બગીચાની ભૂમિ લઈએ, તમે ગાર્ડનમાં રમવા ગયા હોય ત્યાંથી કોઈ જગ્યાએથી ખોદીને લાવો તો એની અંદર વનસ્પતિ તરીકે ઘાસ, પાંદડા, ડાળીઓ, ફૂલ એવું બધું જોવા મળે તમને। પ્રાણી તરીકે અંદર મકોડા હોય, કીડી હોય, રસિયા હોય, ક્યાંક કોઈએ કાગળ કે પોલીથીન નાખી દીધેલા હોય તે અંદર છોંટી ગયેલા હોય। રસ્તાની બાજુની માટી રોડ ઉપરની તમે ક્યાંકથી લઈ આવો તો એમાં કેટલીક વનસ્પતિની સળીઓ હોય, વનસ્પતિના કેટલાક ભાગો હોય, પછી કીડી હોય, પાણી જો ભરાઈ રહેતું હોય તો અંદર મચ્છર હોય, પછી રસ્તાની બાજુમાં કોઈ ફેંકી દીધેલો કચરો જેમ કે પ્લાસ્ટિક, લોખંડ, લાકડું, કાંકરા એ બધો કચરો પણ એમાંથી મળે। જેમ બાંધકામ ચાલુ હોય ત્યાંની તમે કોઈ માટી લઈ આવો તો લાકડાના ટુકડા મળે, લોખંડના ટુકડા મળે, પછી પ્રાણીઓ તરીકે માખી, મચ્છર હોય, પછી અન્ય જમીનની અંદર ત્યાં બાંધકામ થતું હોય એટલે કપરી, કપચી, કાંકરા એ બધું અંદર ભળી ગયેલું હોય। પછી ખેતરની માટી લાવો તો ખેતરમાં મોટેભાગે વનસ્પતિના મૂળ હોય, પાંદડા હોય, ઘાસ ઉગેલું હોય, અળસિયા હોય, કોઈ બીજી પ્રકારની જીવાત હોય, બીજી કંઈ વધારાનું ખેતરની જમીનમાં મળે નહીં। આ થયું આપણે ભૂમિને આપણે અવલોકન કરવાથી આપણને ખબર પડી કે જુદી જુદી જગ્યાએ છે, કઈ જમીન લઈએ, માટી લઈએ, એમાં જુદા જુદા પદાર્થો હોય છે। એટલે આપણે સમજ્યા, આમ જુદી જુદી જગ્યાની માટીમાં જુદા જુદા પદાર્થો જોવા મળે છે। આપણે આ જમીન એટલી બધી અગત્યની છે ને, છતાંય પણ લોકોની એવી કેટલીક પ્રવૃત્તિ છે જે પ્રવૃત્તિને કારણે જમીનને બગાડી નાખે છે, જમીનનું પ્રદૂષણ કરે છે। કેવી રીતે આપણે જોઈએ, જો જમીનનું પ્રદૂષણ કોને કહેવાય તો પોલીથીનની કોથળીઓ અને પ્લાસ્ટિક ભૂમિના પ્રદૂષકો છે। સૌથી વધુ જમીનને પ્રદૂષણ કરતું હોય તો પ્લાસ્ટિક છે। તમે પણ શું કરશો, નાસ્તો ખાધા પછી એનું રેપર્સ હોય એ ગમે ત્યાં ફેંકી દેશો એટલે ઉડીને જમીનમાં ચોંટી જાય તો એટલા ભાગની અંદર ક્યારેય જીવનમાં છોડ નહીં ઉગે। એટલે સૌથી વધુ પોલ્યુશન કોણ કરે છે, પોલીથીનની કોથળીઓ અને પ્લાસ્ટિક। બીજું છે, તે ભૂમિમાં રહેતા સજીવોને મારી નાખે છે, ત્યાંથી પોલીથીન અને પ્લાસ્ટિકની કોથળીઓના વપરાશ પર પ્રતિબંધ હોવો જોઈએ। એટલે શક્ય હોય ત્યાં સુધી આનો ઉપયોગ ઓછો કરો જેથી કરીને જમીનનું પ્રદૂષણ ઓછું થાય। ગમે ત્યાં પ્લાસ્ટિકની કોથળી ગમે ત્યાં ફેંકવી નહીં, કચરામાં જ નાખવી।
પછી જો કચરો, રસાયણ અને જંતુનાશકો પણ ભૂમિના પ્રદૂષક છે. એટલે ભૂમિને બીજું કોણ પ્રદૂષણ કરે છે? કચરો નાખો તો કચરામાં કેટલાક પદાર્થો જમીનમાં દબાઈ જાય, કેટલાક રાસાયણિક કારખાના હોય છે એ રાસાયણિક કારખાનામાં ગંદા રસાયણો પછી જંતુનાશકો એ દવાઓ છોડે એટલે એની ઝેરી અસર જમીનને અસર થાય છે, એટલે એટલા ભાગમાં ખેતી થતી નથી, એટલે જમીનનું પ્રદૂષણ થયું કહેવાય. કચરા અને રસાયણ પર પ્રક્રિયા કર્યા પછી જ તેને ભૂમિમાં મુક્ત કરવા જોઈએ અને જંતુનાશકોનો ઉપયોગ ઓછામાં ઓછો થવો જોઈએ. એટલે ખેડૂતો શું કરે છે, વનસ્પતિને બચાવવા માટે જીવાતોથી વધારે પડતી જંતુનાશક દવા છાંટે છે, એનો શક્ય એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ. હવે આપણે જોઈશું ભૂમિની રૂપરેખા કોને કહેવાય. જમીન, જમીન કઈ છે, અંદર શું છે એ ધ્યાન રાખજો. હું તમને સમજાવું છું. આપણે એક ગ્લાસ લીધેલો છે, એની અંદર પાણી લેવાનું અને તમારા નજીકમાં ક્યાંય ખેતર હોય તો ખેતરમાંથી એક માટીનું મોટું ઢેફું લઈ આવવાનું અને એ ઢેફું પાણીમાં નાખી દેવાનું. પાણીમાં નાખ્યા પછી ચમચી વડે હલાવી દેવાનું બરાબર, એટલે ઓગળી જશે માટી. થોડીવાર એને સ્થિર રહેવા દેવાનું. સ્થિર રહેવા દીધા પછી 2-3 કલાક સ્થિર પડ્યું રહેશે ને, પછી તમે અવલોકન કરશો ને તો છેક ઉપરના ભાગે કચરો તરતો હશે, જેમ કે વનસ્પતિના પાંદડા અને કોઈ કીડી મળી ગઈ હોય તેવા અવશેષો. પછી નીચે ચીકણી માટી અંદર તમને તરતી દેખાશે, એના કણો. પછી એની નીચેના ભાગમાં રેતીના કણો તમને દેખાશે અને સૌથી નીચે ભારે કાંકરી જેવા ભાગ હશે ને એ દેખાશે. આ થઈ આપણી ભૂમિની રેખા. એટલે આપણને ખબર પડી કે ભૂમિ શાની બનેલી છે. તો તમારે એટલું યાદ રાખવાનું કે ભૂમિ શાની બનેલી છે એવું આવે ને તો કાકા મારે છે એવું યાદ રાખવાનું. કોણ મારે છે? કાકા મારે છે. કાકા એટલે કાંપ કાંકરા, મારે એટલે માટી રેતી અને સે એટલે સેન્દ્રિય પદાર્થ. આવું યાદ રાખવાનું કે ભાઈ ભૂમિ શેની બનેલી છે તો કાંપ કાંકરા માટી રેતી અને સેન્દ્રિય પદાર્થ. હવે આપણે પ્રયોગ ભણીએ. જુઓ, થોડીક માટી લો, માટીના ઢેફાને હાથ વડે તોડીને પાવડર બનાવી દો. એટલે માટીનું ઢેફું લેવાનું, એ માટીના ઢેફાનો પાવડર લેવાનો. એક કાચનો ગ્લાસ લઈ તેમાં 1/4 3/4 ભાગ જેટલું પાણી ભરવાનું અને તેમાં મુઠ્ઠી ભરીને માટી નાખી દે, જે તમે માટીનું ઢેફું લાવેલા એ અંદર નાખી દીધું. તેને લાકડી વડે હલાવો જેથી માટી ઓગળી જાય. હવે બધી માટી પાણીમાં ઓગળી ગઈ. હવે તેને થોડીવાર કોઈ પણ હલનચલન વિના મૂકી દો, એટલે 1-2 કલાક સ્થિર મૂકી દેવાનું. ત્યાર પછી તેનું અવલોકન કરો. તો આપણને કાચના ગ્લાસમાં અલગ અલગ કદ ધરાવતા ઘટકોના સ્તર જોવા મળશે, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. નીચે કાંકરી, પછી એની પર રેતી, એની પર માટી અને એની પર સેન્દ્રિય પદાર્થ. આ રીતે અલગ અલગ સ્તર જોવા મળ્યા. તેમાં નીચેથી ઉપરની તરફ કાંકરી, નીચે કાંકરી હતી, એની પર રેતી હતી. કાંકરી, રેતી, ચીકણી માટી અને સેન્દ્રિય પદાર્થો હોય છે. એટલે આના ઉપરથી આપણને પ્રશ્ન મળી ગયો કે જમીન શાની બનેલી છે. હવે આપણે જમીનમાં જોયું તો એમાં સૌથી પહેલાં ઉપર શું બોલેલો? સેન્દ્રિય પદાર્થ. તો તમને એમ થાય છે કે આ સેન્દ્રિય પદાર્થ શું છે? તો સેન્દ્રિય પદાર્થ એટલે જમીનમાં વનસ્પતિ ઉગતી હોય તો વનસ્પતિના મૂળિયા હોય, પાંદડા હોય, બધું અંદર કોહવાઈ જાય. પછી અંદર જો કોઈ નાનું પ્રાણી, અળસિયું, કીડી મકોડા, વંદો, એ કંઈ પણ રહેતું હોય, મરી ગયા હોય, તો એના અવશેષો જમીનની અંદર ભળી જાય. આ બધા જે મૃત ઘટકો છે ને, મૃત ઘટકોને આપણે સેન્દ્રિય પદાર્થ કહીશું. એની વ્યાખ્યા આપણે જોઈએ. જો ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થો કહે છે. આ વ્યાખ્યા પૂછી શકાય આવી જે MCQ અથવા ખાલી જગ્યામાં અથવા વ્યાખ્યામાં, કે ભાઈ સેન્દ્રિય પદાર્થ કોને કહેવાય? તો ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકો, જે મરી ગયેલા ઘટકો હોય એને, સડી ગયેલા હોય એને સેન્દ્રિય પદાર્થ કહેવાય. હવે જો બીજો એક શબ્દ આવે છે, અપક્ષય. એટલે શું? તો ઘણી વખત એવું બને છે કે અપક્ષયનો મતલબ થાય કે પાણી, પવન, વાતાવરણથી પથ્થરો તૂટે એને જે પ્રક્રિયા થાય ને એને અપક્ષય કહેવાય. એની વ્યાખ્યા સમજાવું જોઈએ તમે. ભૂમિ એ પાણી, પવન અને વાતાવરણ દ્વારા મોટા પથ્થરોના તૂટવાથી બને છે. આ પ્રક્રિયાને અપક્ષય કહે છે. આ ટૉપિક તમારે 9મા ધોરણમાં આખો મોટો એક પાનું ભરીને આવશે કે જમીન કેવી રીતે બને છે એ રીતે. હવે જો ભૂમિની રૂપરેખા જોઈએ આપણે તો ભૂમિની રૂપરેખા કોને કહેવાય? તો ભૂમિનો લંબરૂપે છેદ જોતાં તેના વિવિધ સ્તરો જોઈ શકાય છે, તેને ભૂમિની રૂપરેખા કહે છે. તમે ક્યાંય કોઈ જગ્યાએ ખોદકામ થતું હોય, ભોંયરું ખોદાતું હોય કે કોઈ અંદર ખાડો ખોદાતો હોય, તો તમે જમીન ઉપર ઊભા ઊભા જુઓ ને તો એ જે ભોંયરું ખોદાતું હોય ને એની અંદર જે જમીન દેખાશે તો અલગ અલગ 3-4 સ્તરની જમીન દેખાય છે આપણને. એટલે ભૂમિનો લંબરૂપે છેદ જોઈએ ને અને જે તમને વિવિધ સ્તરો દેખાય એને ભૂમિની રૂપરેખા કહેવાય.
હવે ભૂમિનું દરેક સ્તર તેના રચના, રંગ, ઊંડાઈ અને રાસાયણિક બંધારણમાં ભિન્નતા દર્શાવે છે. આ સ્તરો ક્ષિતિજ તરીકે વર્ણવાય છે. એટલે ભૂમિના સ્તરો કેવા દેખાય છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. એટલે અત્યારે આપણે આટલું સમજીએ છીએ. હવે આપણે જે ભણ્યા એનું આપણે સ્વાધ્યાય એટલે સવાલ જવાબ જોઈ લઈએ. એ હોમવર્કમાં તમારે આ સવાલ લખવાના છે. ભૂમિની અગત્યતા જણાવો એ આપણે આગળ આવી ગયું. ભૂમિનું પ્રદૂષણ સમજાવો એ પણ મેં સમજાવી દીધું. ભૂમિના ઘટકો ઓળખવાનો પ્રયોગ જે ગ્લાસવાળો આપણે તમને પ્રયોગો શીખવાડ્યો. અને શબ્દો સમજાવો એટલે કે વ્યાખ્યા લખો સેન્દ્રિય પદાર્થ અને અપક્ષય. આટલું તમારે હોમવર્કમાં લખવાનું છે. ચોપડીનું પાના નંબર 96-97 વાંચજો એટલે આપણે જે વિડીયો ભણ્યા એ બધું જ તમને સમજણ પડી જશે. ઓકે, થેન્ક યુ.